नमस्ते वाला विद्यार्थी मित्रों, फिनिक्स कोचिंग क्लास ऑनलाइन एज्युकेशन चैनल में आप सर्व विद्यार्थी मित्रों स्वागत है। आज आप धोरण 9 सामाजिक विज्ञान अने आपणो प्रकरण है 8 थी आप शुरुआत करीए छे। आपणा प्रकरणनुं नाम है भारतना बंधारणनुं घडतर अने एना लक्षणों। हवे आम तो आप बधाय भारतना इतिहासथी परिचित छी। आ नागरिक शास्त्रनो पाठ है अने भारतनुं बंधारण केवुं, बंधारणनी जरूर क्यारे थई, बंधारणनी जरूर शुं छे अने बंधारण घडवा माटे थई अने कया कया आपणा राष्ट्रीय नेताओए एमां मेहनत करी हती अने एनुं परिणाम आपणने शुं मळ्युं अने एने लीधे बंधारणनुं घडतर थयुं तो बंधारणने कारणे आपणने केटलो फायदो थाय छे ए बधी ज वस्तु आपणे आ पाઠમાં સમજશું। કારણ કે જો આપણે ભારત દેશમાં રહેતા હોઈએ, ભારત દેશના નાગરિક હોય, ઇન શોર્ટ ટાઈમમાં તમે બધાએ પણ ભારતના પુખ્ત વયના નાગરિક થશો તો ત્યારે ખ્યાલ હોવો જોઈએ કે આપણી જવાબદારી કેટલી છે, આપણે બંધારણમાં આપણો રોલ કેવો છે અને આપણને આપણા દેશના બંધારણે કયા કયા હક આપેલા છે અને એની સામે આપણી શું શું ફરજો છે એને વિશે આપણે આ પાઠમાં વાત કરશું। અત્યારે માત્ર ને માત્ર બંધારણ કોને કહેવાય, બંધારણના લક્ષણો કેવા અને બંધારણ ઘડવા માટે થઈ અને કેટલો સમય લાગ્યો, ક્યારથી શરૂઆત કર્યું અને ક્યારથી આ ક્યારે પૂરું થયું અને આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું, આટલા સવાલના જવાબ આપણે આ લેક્ચરમાં સમજવાના છે। પહેલું તો બંધારણ એટલે શું? હવે બંધારણ એટલે સાદી ભાષામાં કહીએ તો નીતિ નિયમ। કોઈ પણ સંસ્થાને ચલાવવું હોય, તમારી સ્કૂલ ચાલતી હોય ને તો સ્કૂલ ચલાવવા માટે નિયમનો જરૂર પડે, બેલ વાગે એટલે વયું જવાનું ક્લાસમાં, આટલામાં બેલ પડશે એટલે પીડીઆર બદલાશે, એનું એક બંધારણ હોય કે ભાઈ આ તારીખે આ લેક્ચર છે, આ લેસન છે, આ બધી વસ્તુ જે છે એ નીતિ નિયમો। એટલે બંધારણ એટલે કાયદેસરના નીતિ નિયમો। હવે આપણા દેશ જે છે એ નાનો એવો નથી, આપણે એક નિશાળ ચલાવવી હોય, એક નાનો એવું સંકુલ ચલાવવું તો પણ ઘણા બધા નીતિ નિયમની જરૂર પડે। આ તો આપણો આખો દેશ ચલાવવાનો છે અને દેશ આપણો દેશ કેવો છે તો કે ભાઈ એ સાર્વભૌમત્વ છે। બધા આપણા દેશમાં તમામ જ્ઞાતિ જાતિ ધર્મ લિંગના બધા લોકો વસે છે અને દરેકને સાથે લઈને ચાલવાની વાત છે એટલે બંધારણની ખૂબ જરૂર પડે। એટલે વાત કરીએ તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા વ્યવસ્થિત નીતિ નિયમોના સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે। નીતિ નિયમો બનાવેલા એનો સંગ્રહ અને લેખિત હિતમાં જે વસ્તુ જે છે એને બંધારણ કહેવામાં આવે છે। એટલે કાયદો, કાયદેસરનો કહી દો કે કાયદો, કાયદો એટલે બંધારણ। હવે આ બંધારણ જે છે એની ઘડતરની પ્રક્રિયા કેવી રીતના થઈ અને પહેલાં તો બંધારણની જરૂરિયાત શું છે, એનું મહત્ત્વ શું? તો કે ભાઈ બંધારણ જો ન હોય ને તો દેશમાં કોઈ નીતિ નિયમ જ ન હોય, કોની સરકાર આવે કોની સરકાર જાય, જેનો હાથમાં લાઠી એની જ ભેંસ એની જેવું, જે બળવાન હશે એ પોતે રાજ્ય કરશે, આવું ન થાય એ માટે થઈ અને બંધારણની ખાસ જરૂર છે। આ બંધારણની ઘડતરની પ્રક્રિયા જે છે એ આપણો દેશ અંગ્રેજોના હાથમાં હતો અને અંગ્રેજોએ જે છે આપણા દેશમાંથી જવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે આપણા દેશને કહેવામાં આવ્યું કે તમે પોતાની રીતના બંધારણ ઘડો, તમારા પોતાના દેશને તમારા પોતાના નીતિ નિયમો હોવા જોઈએ। તો આ બંધારણ સભાની 385 સભ્યો જે છે એ આ બંધારણ સભામાં લેવામાં આવ્યા। આ બંધારણ સભામાં જે 385 સભ્યો લેવામાં આવ્યા છે એ જુદી જુદી કોમના લિંગના સંપ્રદાયના છે, એમાં ભારતીય હોય એવા લગભગ બધા જ્ઞાતિ જાતિ ધર્મના લોકોને લેવામાં આવ્યા અને આ બંધારણ સભાના અધ્યક્ષ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને ખરડા સમિતિ જે બનાવવામાં આવી એના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા। આ બંધારણ સભા એ કામગીરી જે છે એ 9મી ડિસેમ્બર 1946ના દિવસથી બંધારણ બનાવવાની શરૂઆત કરી, જે 2 વર્ષ 11 માસ 18 દિવસ અને 166 બેઠક મળી। ફરી વખત, 2 વર્ષ 11 માસ 18 દિવસ અને 166 બેઠક મળે ને ત્યારે બંધારણ જે હાલમાં જે છે એનો આખરી ઓપ આપવામાં આવ્યો।
આખું બંધારણ જે છે એ 26 નવેમ્બર 1949 દિવસે બની અને તૈયાર થઈ ગયું હતું અને એને આખરી ઓપ આપી દેવાયો હતો. અને વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિતમાં જો કોઈ બંધારણ હોય તો આપણા દેશનું ગણવામાં આવે છે. ઘણી જગ્યાએ લેખિતમાં બંધારણ નથી. તો આમ ગણીએ તો 1949 26 નવેમ્બરે આપણું બંધારણ તૈયાર થઈ ગયું હતું, પણ એનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મુકાયો, તેને પ્રજાસત્તાક દિવસ કહેવામાં આવે છે. હવે 26 નવેમ્બરથી ડિસેમ્બર ને જાન્યુઆરી 2 થી 2.5 મહિના જે છે એ બંધારણ એમ નામ મૂકી દેવામાં આવ્યું 26 જાન્યુઆરી સુધી. શું કામ ભાઈ 26 જાન્યુઆરીએ તે અમલમાં આવ્યું? તો કે ભાઈ આપણે જ્યારે જે છે એ 1930 પંજાબ આપણું આમ ગણીએ તો પહેલાં આપણું પાકિસ્તાન આપણું જ હતું, એટલે ત્યાં લાહોર અને લાહોરની રાવી નદીના કિનારા ઉપર જે છે એ સૌથી પહેલાં ભારત છોડોનો નારો આપ્યો હતો અને પૂર્ણ સ્વરાજ જેને માગ્યું હતું એ તારીખ હતી 26 જાન્યુઆરી 1930. હવે એ તારીખની યાદમાં આપણે આ 26 જાન્યુઆરી 1950 એને સિલેક્ટ કરવામાં આવી અને તે દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ હોય તો આપણા દેશનું છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એમ કહેવામાં આવે છે કે એક એ બંધારણનો આત્મા છે. હવે આપણો દેશ જે છે એ બિન કોઈ જાતના સમાજમાં માનવાવાળો નથી, બિન સાંપ્રદાયિક છે, રાષ્ટ્રીય એકતાવાળો દેશ છે અને એનો આપણો ખ્યાલ જે છે ઉચ્ચ ખ્યાલ રહેલો છે. દરેક ધર્મ પ્રત્યે સમભાવ, દરેક નાગરિક પ્રત્યે એક સરખો ભાવ અને બંધારણ જે છે એ તમામ આપણા દેશના જે કોઈ નાગરિકો છે એ તમામને યોગ્ય અને એને ખાસ કરીને પોતાના જે દેશના નાગરિકો છે એને દરેકને સરખો હક આપે છે. એટલે આપણો દેશ જે છે એ સાર્વભૌમત્વક છે. હવે આવું સરસ બંધારણ જે છે આપણા જુદા જુદા મહાનુભાવોએ આટલી બધી મહેનત કરી અને બનાવ્યું જેને લીધે થઈ અને આજે આપણે આપણા દેશમાં આઝાદીની શ્વાસ લઈએ છીએ. આજના લેક્ચરનું લેશન આપણે વાત કરીએ તો બંધારણ એટલે શું તમારા વિદ્યાર્થી મિત્રો લખવાનું છે, બંધારણ સમિતિના અધ્યક્ષ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા એના જવાબ લખવાના છે, પછી આ બંધારણની ઘડતરની કામગીરી કેટલા સમય ચાલી અને તેમાં શું શું મહત્વનું હતું જે બોર્ડ વર્ક કરેલું છે એ તમારે લખવાનું રહેશે. ધન્યવાદ.